नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जाये लॉकडाउन ने परिस्थिति मा तक्षशिला विद्यालय बायड ना ऑनलाइन शिक्षण कार्य मा आपनो स्वागत छे। तो आज आपने मित्रों धोरण 9 विषय विज्ञान नी अंदर प्रकरण 9 बल तथा गति ना नियमों जेनो लेक्चर 17 जोईशु। तो आपने लेक्चर 17 नी अंदर उदाहरण नंबर 6 नी बात करीशु। तो અગાઉના લેક્ચર ની અંદર આપણે ન્યૂટનના ત્રણ નિયમો જોયા, બળોના પ્રકાર જોયા, બરાબર। તો ન્યૂટનના ત્રણ નિયમોની અંદર ન્યૂટનનો પ્રથમ નિયમ શું આપે છે? તો બળની વ્યાખ્યા। અને તમે જોયું જ હશે અને યાદ પણ હશે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું છે। તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ છે કે જ્યારે કોઈ પદાર્થ ઉપર કોઈ બાહ્ય અસર કરવામાં ન આવે ત્યાં સુધી તે પોતાની અવસ્થા જાળવી રાખે છે, એટલે કે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં અને અચળ વેગથી ગતિ કરતો હોય તો તે પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે છે। અચળ વેગી એટલે કે જેના વેગમાં ફેરફાર ન થતો હોય તે। તો તેના ઉપરથી આપણને બળની વ્યાખ્યા મળી, એટલે કે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા અને ગતિમાન પદાર્થને સ્થિરમાં લાવવા કાં તો તેની ગતિમાં ફેરફાર કરવા કોઈ બાહ્ય અસરની જરૂર પડે છે તેને આપણે શું કહીએ છીએ? બળ, બરાબર। તે જ પ્રમાણે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી શું મળે છે મિત્રો? બળનું મૂલ્ય। તો બળનું મૂલ્ય કઈ રીતે મળે છે? તો ન્યૂટનના ગતિના બીજા નિયમનું વિધાન એવું છે કે જ્યારે કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ લાગતું હોય, એટલે કે જો કોઈ પદાર્થ અસંતુલિત બાહ્ય બળની અસર હેઠળ આવતો હોય ત્યારે તેના વેગમાનમાં થતો ફેરફાર, બરાબર, ચોક્કસ સમયની અંદર તેના વેગમાનમાં થતો ફેરફાર તેના બળ જેટલો હોય છે, બરાબર। એટલે કે તેના વેગમાનમાં થતો ફેરફાર સમય ટીમાં, બરાબર, એકમ સમય ટીમાં તેના વેગમાનમાં થતો ફેરફાર સેના જેટલો હોય છે? તેના ઉપર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો। એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણે એક અગત્યની ભૌતિક રાશિ વેગમાન વિશે અભ્યાસ કર્યો, અને વેગમાન બરાબર તમને ખબર જ છે કે પદાર્થનું દળ અને વેગનું ગુણનફળ m ગુણ્યા v। તે જ રીતે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની અંદર, બરાબર, તમે જોયું કે આઘાત અને પ્રત્યાઘાત કેવા હોય છે? સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે કે એક ધન હોય તો બીજું શું હશે? ઋણ, બરાબર। એટલે કે બંનેના મૂલ્ય કેવા હતા? સમાન, પરંતુ તેમની દિશા કેવી હતી? અલગ અલગ, બરાબર। તે જ રીતે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી બે પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયા, બરાબર, બે પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયા અને તે અંતરક્રિયા દરમિયાન ઉદ્ભવતું બળ, એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ પરસ્પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે, અને તે ઉપરથી આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કાઢ્યો હતો મિત્રો। શેનો? વેગમાન સંરક્ષણનો। તો વેગમાન સંરક્ષણના નિયમની અંદર પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અને તે પદાર્થની અંદર કોઈ ક્રિયા થાય, એટલે કે અથડામણ પછીના સમયગાળામાં તે પદાર્થનું પ્રારંભિક વેગમાન એટલે કે અથડામણ પહેલાનું વેગમાન અને તે પદાર્થનું અંતિમ વેગમાન એટલે કે અથડામણ પછીનું વેગમાન કેવું હોય છે? સમાન। તો આ બધા ભૌતિક રાશિઓ અને નિયમોનો આપણે અભ્યાસ કર્યો છે। હવે તે ઉપરથી આપણે અહીંયા ઉદાહરણ નંબર 6 ની ચર્ચા કરીશું કે જે કોના નિયમ ઉપર આધારિત છે? તો વેગમાન સંરક્ષણના નિયમ ઉપર આધારિત આપણે એક ઉદાહરણની ચર્ચા કરીશું। તો ઉદાહરણ નંબર 6, 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને, બરાબર, તો એક ગોળી આપેલી છે તેનું દળ કેટલું છે? 20 ગ્રામ। ગોળીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે। તો પિસ્તોલના પાછા ધકેલવાના વેગની ગણતરી કરો, બરાબર। તો જ્યારે આપણે પિસ્તોલમાંથી ગોળી છોડીએ છીએ ત્યારે પિસ્તોલ પણ પાછળની બાજુ ધકેલાય છે, તો પિસ્તોલ કેટલા વેગથી પાછળની બાજુ ધકેલાશે તેની ગણતરી કરવાની છે।
तो तेना माटे आपने मित्रों बे कंडीशन धारीशु एटले के बे परिस्थिति नो विचार करीशु। एक परिस्थिति फायरिंग पहला माटे अने बीजी परिस्थिति फायरिंग पछी माटे। तमे गया लेक्चर नी अंदर जोयु हशे के ज्यारे बे धड़ा बराबर बे धड़ा अथरामण पछी नो तेमनो वेग एकना वेगमां वधारो थाय छे अने बीजाना वेगमां शुं थाय छे घटाड़ो। तो आपणे ते उदाहरण जोयु हतुं अने एनी अंदर पण बे परिस्थितिनो आपणे उपयोग कर्यो हतो के अथरामण पहेलानी परिस्थिति अने अथरामण पछीनी परिस्थिति। तो आ उदाहरणनी अंदर पण बे परिस्थितिओ विचारीशुं फायरिंग पहेला अने फायरिंग पछीनी। तो तमे परिस्थिति एक जोई शको छो के फायरिंग पहेलानी परिस्थिति। तो फायरिंग पहेलानी परिस्थितिमां बंदूकमांथी कोई गोळी छोड़वामां आवती नथी बराबर। बंदूक केवी छे फायरिंग पहेला एटले के स्थिर अवस्थामां छे कोई गोळी छोड़वामां आवती नथी। तो गोली नो दर तो बंदूक जोड़े छे पण केवी अवस्थामां छे स्थिर। तो अहीं आगळ गोली नो दर केटलुं कीधुं छे 20 ग्राम दर धरावती गोली। तो आपणे एक तरफ गोली लईशुं अने बीजी बाजु बंदूक बराबर। गोली नो दर जो गोली ना दर ने आपणे एम टू कहीए तो एम टू बराबर 20 ग्राम। હવે 20 ગ્રામ ને જો આપણે કિલોગ્રામ ની અંદર ફેરવવું હોય તો 20 ગ્રામ ને શેના વડે ગુણીશું તો M2 બરાબર 20 ભાગ્યા 1000 કિલોગ્રામ। શૂન્ય શૂન્ય કેન્સલ થશે 2 ભાગ્યા 100 તો આપણને શું જવાબ મળશે 0.02 કિલોગ્રામ। તો આપણે 20 ગ્રામ દળ બરાબર 20 ગ્રામ એકમ ને કિલોગ્રામ એકમમાં રૂપાંતર કરી તો 20 ગ્રામ બરાબર 0.02 કિલોગ્રામ। તો એક તરફ આ બાજુને 2 નંબર આપીશું આ બાજુને 1 નંબર આપીશું। તો એક તરફ ગોળી જશે અને બીજી બાજુ શું થશે બંદૂક। તો શરૂઆતની સ્થિતિમાં જો તેનો વેગ બંદૂકનો વેગ u1 હોય બંદૂકનો વેગ u1 અને ગોળીનો વેગ શું હોય u2 તો ફાયરિંગ પહેલાની સ્થિતિ કીધી છે તો u1 u2 બરાબર શું થશે મિત્રો 0 કારણ કે તે વખતે આપણે ગોળી છોડવાના નથી એટલે ગોળી છોડવાના નથી એટલે ગોળી જોડે તેનો વેગ નહીં હોય અને બંદૂક જોડે પણ પ્રતિક્રિયા બળની અસર નહીં થાય એટલે કે તે વેગમાં નહીં આવે એટલા માટે તેનો વેગ કેવો થશે 0। અહીં આગળ ગોળીનું દળ 20 ગ્રામ તેને આપણે રૂપાંતર કરી કિલોગ્રામમાં અને બંદૂકનું દળ કીધું છે 2 કિલોગ્રામ એટલે કે બંદૂકની દળને આપણે કહીશું m1 અને m1 બરાબર આપણી જોડે છે 2 કિલોગ્રામ રકમની અંદર આપેલું છે। તો આ કન્ડિશન 1 માટે બરાબર કન્ડિશન 1 માટે આપણે વેગમાનની ગણતરી કરીશું। તો ગોળીનો પ્રારંભિક વેગ અને બંદૂકનો પ્રારંભિક વેગ કેવો છે 0 તે માટે આપણે u1 બરાબર u2 બરાબર શું લીધું 0। તો તેના પ્રારંભિક વેગમાનની ગણતરી કરીએ તો આપણી જોડે વેગમાનનું સૂત્ર જ છે p બરાબર દળ ગુણ્યા વેગ બરાબર દળ અને વેગનું ગુણનફળ એટલે કે શું મળશે આપણને વેગમાન। હવે અહીં આગળ ગોળીનું વેગમાન અને બંદૂકનું વેગમાન બંને અલગ હશે તો તંત્રની અંદર એક કરતા વધુ વેગમાન હોય બરાબર એક કરતા વધુ વસ્તુ જોડે પોતાના વેગમાન હોય તો તંત્રના કુલ વેગમાનનો શું થાય સરવાળો તો p બરાબર p1 p2 જેટલા વેગમાન હોય તે બધાનો સરવાળો। તો આપણે p1 માટે ગણતરી કરીશું એટલે કે બંદૂક માટે ગણતરી કરીશું। તો બંદૂક માટે વેગમાનની ગણતરી કરીએ તો p1 બરાબર શું થશે m1 u1 m1 એટલે બંદૂકનું દળ અને u1 એટલે તેનો પ્રારંભિક વેગમાન। તે જ રીતે p2 એટલે કે આપણે ગોળી વિશે ગણતરી કરીશું તો ગોળી અહીં આગળ વેગમાન નથી એટલે કે તેનો વેગ 0 હશે પરંતુ તેનું વેગમાન p2 બરાબર m2 u2। આપણે જાણીએ છીએ કે u1 અને u2 બંને પદો કેવા છે 0 તો તેનું વેગમાન પ્રારંભિક વેગમાન કેવું થશે 0 બરાબર। બંદૂક પ્રારંભિક અવસ્થામાં કેવી છે સ્થિર એટલા માટે તેનું વેગમાન શું થશે 0। હવે આપણે કન્ડિશન 2 વિશે વિચાર કરીએ કે ફાયરિંગ પછી શું થાય છે તો ફાયરિંગ પછી ગોળીનો વેગ કેટલો થાય છે 150 મીટર પ્રતિ સેકન્ડ અને બંદૂકનો વેગ v1
જે આપણે ગણતરીમાં શોધવાનું કીધેલું છે બરાબર પિસ્તોલના પાછળ ધકેલાવાના વેગની ગણતરી કરવાની છે તો આપણી જોડે ગોળીનું દળ છે m2 બરાબર 0.02 kg m2 બરાબર 0.02 kg તે જ રીતે બંદૂકનું દળ m1 બરાબર કેટલું આપેલું છે 2 kg બરાબર રકમની અંદર તો હવે ગોળી છૂટ્યા પછીની સ્થિતિ માટે ગોળીનો વેગ આપેલો છે 150 મીટર પ્રતિ સેકન્ડ બંદૂકનો વેગ આપણે શોધવાનો છે કે જેને આપણે v મીટર પ્રતિ સેકન્ડ કહીશું જે શોધવાનો છે અનનોન છે માટે તંત્રનો કુલ વેગમાન બરાબર બીજા તંત્રનો કુલ વેગમાન બરાબર કન્ડિશન 1 નું વેગમાન અને કન્ડિશન 2 નું વેગમાન બરાબર બંદૂકનું વેગમાન વત્તા ગોળીનું વેગમાન તો આપણે બંદૂકના વેગમાનને p1 કહીશું તો બંદૂકનું વેગમાન m1 v1 બરાબર બંદૂકનું વેગમાન થશે m1 v1 આપણા જોડે m1 ની કિંમત છે 2 કિલોગ્રામ તો આપણે 2 કિલોગ્રામને સૂત્રમાં મૂકીશું 2 v1 બરાબર v ધારેલું છે તો 2 into v તે જ રીતે ગોળીના વેગમાન માટે ગણતરી કરીશું p2 બરાબર m2 into v2 તો આપણને ગોળીનો દળ આપેલું છે 0.02 અને તેનો વેગ આપેલો છે 150 તો ગોળીનો વેગ આપેલો છે 0.02 ગુણ્યા 150 બરાબર તો આપણે 0.02 ગુણ્યા 150 ને સાદુરૂપ આપીશું તો 0.02 ગુણ્યા 150 તો 0.02 ને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ 2 ભાગ્યા 100 ગુણ્યા 150 બરાબર 2 ભાગ્યા 100 ગુણ્યા 150 તો અહીંયા આગળ 0 0 કેન્સલ થશે 2 ગુણ્યા 5 10 અને 5 ગુણ્યા 3 15 તો 0.02 ગુણ્યા 150 નો જવાબ શું મળશે આપણને 3 બરાબર શું મળશે 3 બરાબર તો આપણે વેગમાનનો સરવાળો કરીશું કે અંતિમ વેગમાન બરાબર m1 v1 m2 v2 તો m1 v1 બરાબર આપણને કિંમત મળે છે 2v જે આપણે સૂત્રની અંદર મૂકીશું તે જ રીતે m2 v2 ની કિંમત મળે છે 0.02 ગુણ્યા 150 અને 0.02 ગુણ્યા 150 ની કિંમત આપણને મળતી હતી 3 માટે બીજી કન્ડિશનમાં એટલે કે ફાયરિંગ પછીની પરિસ્થિતિની અંદર અંતિમ વેગમાન બરાબર તંત્રનું કુલ અંતિમ વેગમાન pf બરાબર 2v + 3 હવે આપણે વેગમાન સંરક્ષણના નિયમને જાણીએ છીએ તો વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી બરાબર વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી પ્રારંભિક વેગમાન બરાબર શું થશે અંતિમ વેગમાન બરાબર પદાર્થની અંદર તંત્રનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને કયા મૂલ્યના થશે સમાન તો આપણે પ્રારંભિક વેગમાનની અંદર કિંમત મૂકીશું તો પ્રારંભિક વેગમાન કેવું આપેલું છે આપણને 0 બરાબર પ્રારંભિક વેગમાન 0 અને અંતિમ વેગમાન આપણને આપેલું છે pf બરાબર 2v + 3 pf બરાબર 2v + 3 તો આપણે 3 ને બરાબર ની આ બાજુ લાવીશું તો શું મળશે તો 2v બરાબર - 3 બે ગુણાકારમાં છે તો બે સેમો આવશે ભાગાકારની અંદર તો v બરાબર - 3 ભાગ્યા 2 મીટર પ્રતિ સેકન્ડ અથવા તો ઓર 3 ભાગ્યા 2 તો આપણને શું મળશે માઇનસ 1.5 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તો આ રીતે જ્યારે કોઈ પદાર્થ કન્ડિશન 1 ની અંદર સ્થિર હોય અને કન્ડિશન 2 ની અંદર તેની અંદર વેગ અને વેગમાનનું ઉત્પન્ન થતું હોય ત્યારે તેને વેગમાન સંરક્ષણના નિયમથી તંત્ર ઉપર લગાડીને આપણે તેનો વેગ તેનું દળ અથવા તો તેના ઉપર લાગતા ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળનું મૂલ્ય શોધી શકીએ છીએ તો આ હતું ઉદાહરણ 6 નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા એક અન્ય ઉદાહરણની ચર્ચા કરીશું